અને થી થાંકે તો હોટલોમાં વધુમાં વધુ વિતાવતા પડે છે એ સમયમાં તમે સૌ અહીંયા પધાર્યા છો અને મારી સાથે થોડી મિનિટો ગાળવાના છો એનો હું આનંદ વ્યક્ત કરું છું અને શ્રદ્ધેય અપૂર્વ મુનિ સ્વામીનો હું આભાર વ્યક્ત કરું કે મારી વાત રજૂ કરવા માટે મને થોડી મિનિટો આપવામાં આવી છે सामान्य रूप से बंतु होय छे के हो आपड़े परिवार शब्द नो अर्थ कुटुंब कहिए छे अब वो सीमित अर्थ तुको मातृपत्ति में बांधेलो अर्थ है हकीकत में परिवार एक आशारा तरीके जो जो हो तो ગુજરાતી લેક્સિકોન નામની એક ગુજરાતી ડિક્શનરી છે ભગવદ્ ગો મંડળ નામનો બહુ મોટો ગ્રંથ છે જે શબ્દોના અર્થ આપે છે એમણે છેક છૈયા છોકરાથી લઈને આપણી ચો તરફ રહેલા સેવકો આજુબાજુના પર્યાવરણમાં વસતા વૃક્ષો પક્ષીઓ જીવ જેનામાં છે તે બધા ને આપણા પરિજન કયા છે પરિજનનો અર્થ એવો છે પર્યાવરણ શબ્દ છે પરિ આવરણ અને આ પર્યાવરણ શબ્દ આવ્યો એ મારી આજુબાજુનું આવરણ ચોતરફનું આવરણ આ પરિવાર અથવા તો પર્યાવરણ અથવા તો પરિજન એની આગળ જે પરિશબ્દ લાગ્યો છે એ ચોતરફની વાત છે એક સર્ક્યુલર એક વર્તુળ છે મારીને તમારી આજુબાજુ અત્યારના તમારી આજુબાજુ જે બેઠા છે એ તમારો પરિવાર છે તમે અહીંથી છૂટીને રસ્તા ઉપર નીકળશો ત્યારે રસ્તા ઉપર જે છે એ તમારા પરિવારજનો છે એટલે છેક છયા છોકરાથી શરૂ કરીને કુટુંબ કબીલો આ કબીલો શબ્દ એ એક કુટુંબ માટે નથી વપરાતો અનેક કુટુંબો જ્યાં ભેગા થઈને સહધર્મથી વસે છે એને કબીલો કહે છે તો એ કુટુંબ કબીલા સુધી વિસ્તરતો આ શબ્દ હકીકતમાં શું છે મિત્રો મારે તમારી સાથે બહુ ઉપદેશની વાત નથી કરવાની કારણ કે એ કામ મારું નથી એમના માટે સંતો છે આપણી વચ્ચે હું તો તમારી જેવો એક દુન્યવી માણસ છું નાનો સાદો સીધો થોડું વધુ સમજાયું છે એટલે વધુ બોલું છું અને વધુ સમજાયાનો વહેમ છે એટલે ક્યારેક બોલાઈ જાય છે પણ મને ખબર છે કે આ વધુ સમજાયાનો વહેમ છે એ ઘણા લોકોને ખબર નથી હોતી ને બોલતા રહેતા હોય છે અને એટલા માટે હું નિયત સમયમાં મારા મુદ્દાઓની વાત તમારી સાથે કરવાનો છું તમે એક વખત વિચારજો કે હકીકતમાં આપણે લોકો એકલા જીવનમાં કેટલી વાર જન્મ લઈએ છીએ તમારો જવાબ હશે કે એકવાર ના તમે એકવાર જન્મ નથી લેતા કોઈ પણ માણસ જન્મે છે એ ચાર વખત જન્મે છે પોતાના સમગ્ર જીવન દરમિયાન ચાર વખત જન્મે છે આ ચારે ચાર જન્મ દરમિયાન જે ભેગા ભેગા આવે છે એ બધા જ આપણા પરિવારના સદસ્યો છે આપને એમ થાય કે ચાર વખત એટલે કેવી રીતે સૌથી પહેલી વાત તો મને ને તમને ખબર નથી એવી રીતે આપણો એક કોષમાં જન્મ થયો હોય છે જેને કોષીય જન્મ કહેવાય છે જેને અંગ્રેજીની અંદર સેલ્યુલર બર્થ કહે છે માણસનો જન્મ પહેલો થયો કોષમાં જેને ફર્ટિલાઇઝ એક કહેવાય જેને ફલિતાંડ કહેવાય જેનું ફલન થયું છે તેવું અંડ એ ફલિતાંડ અને એ ફલિતાંડ એટલે મારો કોષીય જન્મ જેની મને ખબર નહોતી બીજા શબ્દોમાં કહું તો મારા મમ્મી પપ્પાને પણ ખબર નહોતી કે મારો જન્મ તેઓ કરવા જઈ રહ્યા છે હવે તમે વિચારો કે જ્યારે કોઈને ખબર નથી ત્યારે મને કોઈ જન્મ આપવા માટે તત્પર છે ત્યારે એક પ્રોસેસ ચાલે છે જે પ્રોસેસ કેવી છે એ હજુ સ્પિરિચ્યુઅલ સિકર્સને પણ ખબર નથી પડી આધ્યાત્મિક શોધ કરનારા માણસોને પણ જાણવા નથી કે અંદર કઈ પ્રોસેસ ચાલી એ આપણો પહેલો જન્મ છે જેને કોષીય જન્મ કહેવાય આપણે જન્મ્યા પહેલાં એ કોષમાં કોષ એટલે સેલ જેમ દિવાલ ચણવામાં એક ઈંટ હોય એવું આખું આપણું શરીર ચણવામાં એક નાનકડો કોષ એ ઈંટ જેવું કામ કરે પછી એક કોષમાંથી બે થાય બેમાંથી ચાર થાય ચારમાંથી આઠ થાય આઠમાંથી સોળ થાય આ મલ્ટિપ્લિકેશન થાય અને જે ગુણાકારમાં વધતું જાય એમ કરતાં કરતાં મારું ને તમારું આખું પિંડ ઘડાય નવ માસ સુધી હું ને તમે આપણી માતાના ગર્ભમાં મોટા થઈએ એ કોષીય જન્મ નવ માસ સુધી ચાલે એનું સ્પાન નવ માસનું છે હવે અહીંયા પરિવાર કેવી રીતે આવ્યો તમે મને સામાન્ય પૂછી શકો કે જ્યારે કોષ તરીકે આપણે છીએ ત્યારે પરિવાર કેવી રીતે આવ્યો એક નાનો પ્રશ્ન વિચારો કે તમે એક બંધ કોટડીમાં ધીમે ધીમે મોટા થઈ રહ્યા છો ડેવલપ થઈ રહ્યા છો તમારા અંગો ઘડાઈ રહ્યા છે તમારામાં સેન્સીસ ઉમેરાઈ રહ્યા છે ત્યારે તો કોઈ આજુબાજુમાં નથી તો પરિવાર ક્યાંથી આપણી આ ભૂલ છે કે કોઈ આજુબાજુમાં નથી પણ મારો જ્યારે કોષીય જન્મ થયો એના માટે જગત પિતાએ બે વ્યક્તિઓને જવાબદાર ગણી એ સંવેગોથી લાગણીથી મારી સાથે છે એ લોકોની પ્રાર્થના છે મારા માટે એ સતત પ્રાર્થના કરે છે એ પ્રાર્થના એ કરે છે કે અંદર જે જીવ ઉછરે છે એને સાચવી લે છે તો મારો પરિવાર જ્યારે કોશીય જન્મમાં મારા માતા અને પિતાનો પ્રાર્થના છે મારા ઘરના વડીલો પ્રાર્થના કરે છે કે આને નવ મહિના સાચવ છે સાંગો પાંગ લઈને આવજે સાંગો પાંગ શબ્દ છે યથા તથ લઈને આવજે એટલે આ કોષીય જન્મ વખતે એક પરિવાર છે મારો જે સાવ અન્નો છે અનઆઇડેન્ટિફાઈડ છે અજ્ઞાત છે એનું કારણ કે જીવ તરીકે પણ હું જ્ઞાત બન્યો નથી હજી તમે કલ્પના કરો સાહેબ એ વખતે હું શ્વાસ લઉં છું એ વખતે હું ભોજન લઉં છું એ વખતે મારી ઉત્સર્ગ ક્રિયા ચાલે છે બધું જ ચાલે છે સાયન્ટિફિકલી ચાલે છે બાયોલોજીકલી ચાલે છે તો એ કોની મદદથી ચાલે છે જો મને એમ લાગે કે કોશીએ જન્મમાં કોઈ નથી તો આ બધું ચલાવે છે કોણ મારો બધો જ વ્યવહાર મારી માતા સાથે થઈ રહ્યો છે મારી માતા પોષણ લે છે અને મારા સુધી પહોંચે છે મારા ઉત્સર્ગ દ્રવ્યો છે માતા દ્વારા બહાર આવે છે અને આપણને મોટા કરવામાં કોષને મોટું કરીને એક બાળક બનાવવામાં માતા પોતાની જિંદગીના અમૂલ્ય એક વર્ષને બરાબર સ્પેન્ડ કરે છે આ સ્પેન શબ્દ સાચો નથી સારો પણ નથી પ્રદાન કરે છે એમ કહેવું જોઈએ અર્પણ કરે છે એમ કહેવું જોઈએ તો પહેલો જન્મ જ્યારે થયો જેને કોશીય જન્મ કહેવાય ત્યારે મારો પરિવાર એટલે મારો ઓલ માઇટી ગોડ મારો પરમ પિતા કોઈ એવું અસ્તિત્વ કે જેણે મારું સર્જન કર્યું અને જેણે આ બધી વ્યવસ્થા ગોઠવી રાખે તમે મિત્રો જરા કલ્પના તો કરજો આ પહેલા જન્મની અંદર એક મુઠ્ઠી જેવડું ગર્ભાશય છે આવડું મુઠ્ઠી જેવું વિજ્ઞાન એવું નોંધે છે કે એને એક નાનકડી કાંકરીનો પણ સ્પર્શ થાય તો ફૂટી જાય એટલું સેન્સિટિવ છે સંવેદનશીલ છે એની અંદર ધીમે 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 કરતાં બે અઢી કિલોનું એક બાળક મોટું થતું જાય છે માતાના ગર્ભમાં મોટું થાય છે ત્યારે મને જે સાચવી લે છે એ હકીકતમાં મારો પહેલો પરિવાર છે અને એ પરિવારની સાથેની મારી પરિકલ્પના મારો નાતો મારો સંબંધ હું છેલ્લે દિવસે જ્યારે અક્ષરધામમાં પહોંચું છેલ્લે દિવસે જ્યારે મોક્ષધામમાં પહોંચું ત્યાં સુધી રહેવો જોઈએ એવો એ પરિવાર છે આઈ શુડ નોટ ફર્ગેટ ધેટ સેલ્યુલર બર્થ આ જો સેલ્યુલર બર્થ હું ભૂલી જાઉં તો મારો નેક્સ્ટ બર્થ ન થાય એને કહેવાય ફિઝિકલ બર્થ ભૌતિક ધર્મ ભૌતિક જન્મ ભૌતિક જન્મ થાય ત્યારે હું માત્ર ટૂંકમાં સમજાવું તમને ભૌતિક જન્મ થાય ત્યારે બે લોકો બહુ જવાબદાર એક મારી માતા એ સમયે બરાબર પીડા સહન કરી રહી છે મને જન્મ આપવા નહીં પણ માતા જ્યારે પીડા સહન કરે છે ત્યારે બહાર કોઈના હાથ છે બહાર કોઈના હાથ છે એ તમારું સ્વાગત કરે છે એ ગાયનેકોલોજીસ્ટ છે એ કોઈ નર્સ છે જે તમને ઓળખતી નથી તમે એને ઓળખતા નથી માતા એને ઓળખતી નથી છતાં તમારું સ્વાગત કરવા માટે તત્પર છે અને એ તત્પર છે એટલા માટે કે આવ એક જીવ તરીકે તારું આ પૃથ્વી ઉપર હું સ્વાગત કરું છું કદાચ મારે કેવું હોય તો એમ કહું કે કોષીય જન્મમાં જે અદૃશ્ય પરમાત્મા મારી સાથે હતો એ પરમાત્માએ એને અહીંયા મોકલેલ છે કે તું એની સામે હાથ ધરી રાખજે જેથી કરીને આ ભૌતિક જન્મ લે ત્યારે એને કોઈ ધક્કો ન પહોંચે આ ધક્કો ન પહોંચેની આખી પ્રક્રિયા આખું વાતાવરણ મને જન્મમાં મદદ કરનારી મારી માતા બહાર રાહ જોઈને બેઠેલા મારા પિતા દાદા દાદી નાના નાની મિત્રો એ બધા મારા પરિવાર છે ભૌતિક જન્મ વખત ત્રીજી વાત મારો ત્રીજો જન્મ થાય હું ધીમે ધીમે મોટો થતો જાઉં અને મોટો થાઉં એ દરમિયાન આજુબાજુના કેટલા લોકો મને સંવારવા સજાવવા ખુશ કરવા સાચવી લેવા હું જરા ઊભો થાઉં નાનકડા બાળક તરીકે જરાક ડગુમગુ પગે ત્યાં બે જણા દોડે છે પડી જાઉં ત્યાં તો ત્રણ જણા ઊંચકી લે છે રડું ત્યાં તો બધાના બધાનાથી ઊંચક થઈ જાય છે કે કેમ રડ્યું બાળક તો આ બધા ઇમોશન્સ છે જેને મારો થર્ડ બર્થ કહેવાય છે ત્રીજો જન્મ જેને સાંવૈગિક જન્મ કહેવાય છે એવું જરૂરી નથી કે ત્યારે મા હોય મા તો નોકરી કરતી હોય ઘણીવાર બે અઢી વર્ષનું બાળક હોય ને એની મા તો નોકરી કરતી હોય એની કેરટેકર હોય ઘરે એક બેબી હોય ઘરે એક બહેન હોય એ સતત મારી લાગણીથી કાળજીથી પ્રેમથી ભાવથી મને બરાબર સાચવી લેતી હોય એ મારો પરિવાર છે આ દરેક વ્યક્તિ મને કંઈક ને કંઈક શીખવે છે એમાંથી જે સંવેગો ઘડાણા હું મોટો થયો કુટુંબની બહાર નીકળ્યો શેરીમાં ગયો શેરીમાં મારા મિત્રો બંધાણા મિત્રો સાથે હું ખેલવા લાગ્યો સ્કૂલમાં આવ્યો સ્કૂલમાં શિક્ષકો આવ્યા સુંદર મજાનું પર્યાવરણ મળ્યું અને જે આખું એક વાતાવરણ મળ્યું એ મને સંવેગો આપે છે સારું શું અને નરસું શું એ મને કહે છે હવે યાદ રાખજો મિત્રો કે આ તમારો ત્રીજો જન્મ એ સાંવૈગિક જન્મ છે અને એ વખતે તમારે શું પસંદ કરવું શું છોડી દેવું એનો આધાર પહેલાં જન્મ ઉપર છે કોશીય જન્મમાં મળેલા જે હિડન સંસ્કાર કહીએ છુપાયેલા અદ્રશ્ય સંસ્કારો અત્યારે કામ લાગે છે ચોથો જન્મ થવાનો બાકી છે હજી આજે જેના સન્માન થઈ રહ્યા છે એનો આજના સમાજમાં ચોથો જન્મ થવાનો છે દે આર ધ એચીવર ઓફ ધ સોસાયટી એટલે ત્રીજો જન્મ સાંવેગિક ચોથો જન્મ થાય સામાજિક ધન્મ ગઈકાલ સુધી કોઈ નહોતું ઓળખતું છે ને એમાં એક શબ્દ આવ્યો સેસા એટલે લોકો ઓળખવા લાગ્યા લોકોએ પૂછ્યું કે સેસા કોણ એટલે કોઈ કંઈ કહ્યું ડાયાભાઈ પટેલ પછી કહ્યું ડાયાભાઈ કોણ અરે કે મૌલિકભાઈ ના અચ્છા મૌલિકભાઈ આ સામાજિક જન્મ છે અને એમાં થોડા સમય પહેલાં એવો વિક્રમ બન્યો કે મૌલેશભાઈએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક સિદ્ધિ પ્રાપ્ત કરી અને સમગ્ર ભારત જેને ઓળખવા લાગ્યું આ મૌલેશ નામના એક કોષમાંથી જન્મેલા કોષીય જન્મવાળા સંતાનનું ધીમે ધીમે કરતાં થયેલો સામાજિક જન્મ છે મારી આખી યાત્રા પરિવારની છેક કોષથી શરૂ થાય છે અને છેક સમાજ સુધી થઈને અટકી જાય છે મિત્રો આમાં આપણને ઘડે કોણ હું મારી વાત કરું થોડી તો મને માફ કરજો આમ તો માફ ન કરાય કારણ કે હું મારી વાત કરવાનો છું મને કોણે ઘડ્યો તે નહીં મારે મારા પરિવારે કર્યો કયો પરિવાર હું મારી નાનીમાં પાસે ઉછર્યો મા અને પિતાએ મને જાણી જોઈને મારી નાનીમાં પાસે મૂક્યો થોડો વખત મને ખોટું લાગ્યું હતું મને એવું લાગ્યું હતું મને અળગો કર્યો છે પણ જ્યારે મારી નાની માના સંગમાં ગયો ત્યારે મને લાગ્યું કે હું સાચી જગ્યાએ બેઠો છું મારી નાની માએ મને એવી રીતે ઘડતર કર્યું શબ્દ સાંભળજો ઘડતર આપણે ઉછેરવાના નથી ઘડવાના છે બે શબ્દ છે શિક્ષણ અને કેળવણી એક સુંદર મજાની વ્યાખ્યા છે પુસ્તકિયા પ્રયોગો કરાવે તે શિક્ષણ છે પણ જીવનના પ્રયોગો કરાવે તે કેળવણી છે મને મારી નાની માએ જીવનના પ્રયોગો કરાવ્યા કેવા પ્રયોગો સાવ સીધા સાધા સાવ સરળ હું તમને ઉદાહરણ એટલા માટે આપું કે તમારામાંથી કોઈ કદાચ આવા સુંદર અનુભવોના જ્ઞાતા હશે મારી નાની બાપુ મજાની જૂના સમયની સાવ અહીંયા સુધી માથે ઓઢનારી અને વાત કરે મારા નાના બાપુ સાથે તો એ પોતાના સાડીનો છેડો દાંતમાં દબાવીને વાત કરતી હતી હું તો નાનો ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે કેમ દાંતમાં દબાવે છે પોતાના પતિની સામે આમ કેમ ઓઢીને રહે છે પણ આજે જ્યારે ખુલ્લા માથાવાળાઓને આ ચકલાઈ કરતાં જોઉં છું ત્યારે લાગે છે કે મારી નાની સાચી હતી એમની એક સુંદર મજાની રીત હતી સર અને એની રીત કેવી હતી કે અત્યારના મોટિવેશનલ સ્પીકરો પણ ન કહી શકે એવી રીત હતી મારે કોઈ દી પોઝિટિવ એટીટ્યૂડના વર્ગો નથી ભરવા પડ્યા એનું કારણ છે હું મારી નાની પાસે ઉછર્યો છું મારી નાની જ્યારે ઘરની અંદર તેલ ખલાસ થઈ જાય ત્યારે તેલની બરણી રસોડામાંથી ઉપાડે રસોડાની બહાર મૂકે અને બોલે જોશથી ઘરમાં તેલ જાજું છે ચાવલ ખલાસ થઈ જાય ઘઉં ખલાસ થઈ જાય મસાલો ખલાસ થઈ જાય તો નાનકડી એક થેલી ઉપાડે અને રસોડાની બહાર મૂકે અને જોશી બોલે કે ચાવલ ઝાઝા છે ઘઉં ઝાઝા છે હું નાનો હતો ને જોયા કરતો હતો કે ખલાસ થઈ ગયું છે તો ઝાઝા છે એમ કેમ બોલે છે અને હું જોતો હતો કે જેવા મારા નાની એમ બોલે કે ઝાઝા છે એટલે મારા નાના બાપુએ બરણી ઉપાડી લેતા અને બજારમાં જઈને બરણી ભરીને પાછા આવતા એ લોકો વચ્ચેની આ કોડવટની ભાષા હતી અને આ કોડવટની ભાષા એવી ભાષા હતી કે જે મારા માટે પાઠશાળા હતી આઈ અન્ડરસ્ટુડ એટ ધેટ ટાઈમ કે પોઝિટિવ એટલે શું એક વખત નાની માને પૂછ્યું તમે બધું નથી હોતું ત્યારે જાજુ છે કેમ કહો છો એણે કહ્યું બેટા ક્યારે નથી એમ બોલીએ જ નહીં ભૂલે ચૂકે એ વેટાણે ભગવાનનો રથ ઉપરથી નીકળતો હોય અને નથી સાંભળી લે અને તથાસ્તુ કહી દે તો સત્યનારાયણની કથામાં થયું હતું ને એવું આપણું થાય મિત્રો હું મારી વાત નથી કરતો પણ ત્યારથી મને કોઈ વાતની ના પાડતા પહેલાં દસ વખત વિચાર આવે છે કે આને હામાં પલટાવી શકાય છે આને હકારાત્મક બનાવી શકાય છે તમે તદાચ તમારા દાદા દાદી અથવા નાના નાની સાથે અત્યારે જીવતા હો તો તમે બહુ ભાગ્યશાળી છો ન જીવતા હો તો થોડુંક ભાગ્ય ઓછું છે હું પ્રાર્થના કરું કે એવું ભાગ્ય પ્રાપ્ત થાય આ ભાવમાં જ કદાચ ચૂકી જવાય તો આવતા ભાવમાં થાય પણ જમવા બેસીએ ત્યારે એ જ નાની એમ કહેતી હતી ભૂલે ચૂકે જો નાનકડા છોકરા હોવાથી ભૂલે ચૂકે જો જમેલા હાથે પેલા સાપડિયાની અંદર રોટલીના ડબ્બાની અંદર હાથ પડી જાય તો એ તરત જ કહેતી ના બેટા એ અજીઠો હાથ કહેવાય એનાથી ન લઈએ બીજા હાથથી લઈએ એટલે બીજા હાથથી જેવું લઈએ એટલે એમ કે હવે એની મુઠ્ઠી વાળી દઈએ કેમ મોઠી વાળી દઈએ તો હવે એ હાથ અજીઠો થઈ ગયો કહેવાય બહુ સાચું કહું છું મિત્રો આ બધા વડીલ સંતો બેઠા છે એની હાજરીમાં અજીઠું એટલે શું કાંઈ જ ખબર પડતી નહોતી હવે તણે પણ અત્યારે જ્યારે વિદેશોમાં જાય અને લોકો ટેબલ મેનર્સ શીખવે છે ટેબલ મેનર્સ કે ટેબલ ઉપર બેસો તો કેમ જમાય ત્યારે મને ખબર પડે છે કે આ મારે શીખવાની જરૂર નથી મને મારી નાની માએ નાનપણમાં આ ટેબલ મેનર્સ શીખવી દીધેલી છે આ પાઠશાળા છે મને બરાબર યાદ છે મને બરાબર યાદ છે કે મારી નાનીમાં બીજું કાંઈ નહીં કરતી માત્ર ગીતાનો પંદરમો અધ્યાય સવારના ઘંટુલા ઉપર બેસીને દહેણું દળતાં દળતાં બોલતી ઘંટુલા ઉપર બેસીને દરડું દડે ચાર સાડા ચાર વાગે એટલે અમે જ્યારે ઉઠીએ પાંચ સાડા પાંચ વાગે ત્યારે અમને કોઈ ધમકાવીને ઉઠાવતું નહોતું હાલ તારી સ્કૂલ બસ આવી ગઈ એમ કોઈ કહેતું નહોતું પણ અમને બરાબર યાદ છે કે પહેલાં ઘંટુલાના સુંદર મજાનો ઘર ઘર ઘંટી ઘર ઘર થાય એવો અવાજ કાનમાં આવતો જાય અને જાણે એક સંગીત રહેતું હોય કુદરતી સંગીત કાનમાં હોય અને જાગી જવાય એ જાગવાની ટેવ પડી તો હજી આજની તારીખે પણ ચાર સાડા ચાર થાય છે ત્યારે કાનમાં ઘંટીનો અવાજ આવે છે અને જાગી જવાય છે અને ત્યારે પંદરમો અધ્યાય બોલતી ત્યારે પંદરમા અધ્યાયમાં કશી જ ખબર પડતી નહોતી શેનો અધ્યાય બોલે છે નાની શું બોલે છે કાંઈ ખબર નહોતી પણ જ્યારે એ બોલતી હતી ત્યારે જે શબ્દો અજાણતા કાનમાં પડ્યા હતા એ મોટા થયા પછી ગીતાના સાથેના સંસ્પર્શ માટે થઈને બહુ મોટું ઉદાહરણ બની ગયા ગીતા શું છે તો હું કહેતો મારી નાની બોલતી તે ગીતા છે મિત્રો છેલ્લી વાત કહીને હું સમાપન કરું મારો સમય પૂરો થવામાં છે તમે હું પૂજા કરતાં આપણા ઘરમાં વડીલોને જોઈએ તો એ સારો સમય કહેવાય જોઈએ તો એના માટે જરૂરી છે કે વડીલો પૂજા કરતા હોય હું નાનકડો હતો ને બહુ જ નાનકડો ત્યારે મારા નાના નાની દાદા દાદીને મેં પૂજા કરતા જોયા પિતાશ્રીને પૂજા કરતા જોયા આપણે તો સાવ ટબુડિયા એટલે આપણને શેમાં રસ પડે આપણને તો પેલું ચરણામૃત પંચામૃત મળે એક સરસ મજાનું પંચપાત્ર હોય અને એની અંદર દહીં દૂધ બધું વાકર ભેળવેલું રાખ્યું હોય એ જે પંચામૃત હોય એ પીવામાં રસ પડે અને હું ત્યારે મને બોલાવે મારા વડીલ કે બાજુમાં આવીને બેસ પૂજા કરું ત્યારે તું બેસ ત્યારે મને હંમેશા એ બેસાડે છે એમાં રસ નહોતો પેલું પંચામૃત ક્યારે આપણને મળે એમાં રસ હતો આઈ સ્ટીલ રિમેમ્બર હું આપ સૌની હાજરીમાં એ કબૂલાત કરું છું બહુ આદરપૂર્વક કબૂલાત કરું છું મારા એ વડીલોને પ્રણામ કરીને કબૂલાત કરી રહ્યો છું એ કંઈ ન કરતા પણ એવા એવા શ્લોક બોલ્યા કરતા કે મારે પેલું પંચામૃત મળે ત્યાં સુધી ત્યાં બેસીને શ્લોકો સાંભળવા પડતા આઈ વોઝ નોટ અવે મારે શું કામ આ કરવું જોઈએ પણ આઈ વોઝ વેઇટિંગ કે હમણાં પૂજા પૂરી થશે દાદા કપાળમાં ચાંદલો કરશે કપાળમાં ચાંદલો કરીને પોતે કાચમની લેશે અને પછી કહે છે કે લે આ તારો પ્રસાદ લઈ જા અને મને બરાબર યાદ છે પ્રસાદ લઈને આપણે ભાગી છૂટતા કદાચ આજે પણ તમે મારું જે શરીર જોઈ રહ્યા છો એમાં એક એ સમયની માખણ મિશ્રી હજી પડેલી હશે એવું કદાચ બને પણ ફાયદો એ થયો ફાયદો એ થયો કે જેવા શાળામાં ગયા અને એ જ શ્લોકો બોલાવા લાગ્યા સંસ્કૃતના શિક્ષકે જ્યારે એ શ્લોકોની વાત ઉચ્ચારી ત્યારે એ ઓલરેડી મારામાં પડેલા હતા મારું ઘર મારી પાઠશાળા છે મારો પરિવાર મારી પાઠશાળા છે મારો પડોશી પણ મારો પરિવાર છે સવારના તમારા ઘર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ગાડી આવે છે કચરો લેવા માટે એમાં જે વ્યક્તિ છે એ પણ મારી પાઠશાળા છે કેમ પાઠશાળા છે તમે જરાક નીચે ઉતરીને વિચારજો કે દિવસભર જે મેં જેનો ઘા કરીને મેં કચરો ગણીને નાખી દીધું એને હસતા મોઢે લેવા માટે સવારના હાજર છે મારો કચરો હું નથી સાચવી શકતો એને લેનારો કોઈ ઈશ્વરે મોકલ્યો છે એટલે એ પણ મારો પરિવારનું સદસ્ય છેલ્લી વાત પરિવારની પાઠશાળામાં મોબાઈલ ન આવે પરિવારની પાઠશાળામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ ન આવે પરિવારની પાઠશાળામાં ટેલિવિઝનનો મોટો સ્ક્રીન ન આવે પરિવારની પાઠશાળામાં ખાણીપીણીને પંજાબી ખાવા માટેનો ચસ્કો નહીં આવે કેમ નહીં આવે મિત્રો હું આજે જ એક શિક્ષકો અને માતા પિતાના સેમિનારમાં વાત કરતો હતો આપણો પરિવાર કોઈએ જો વિખી નાખ્યો હોય તો આ બધા જ મીડિયાના બધા જ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે એણે વિખ્યો છે અને એ વાત મારે આજે એટલા માટે તમારી સાથે કરવી છે કે આવી સભામાં આ મેસેજ આપ્યા વગર હું જઈ ન શકું તમે તમારા છોકરાને જેટલી વાર હાથમાં નથી પકડ્યું એટલો વખત તમે તમારા મોબાઈલને હાથમાં રાખો છો છોકરું પડી જાય તો તમને ચિંતા નથી થતી પણ મોબાઈલ ગુમ થઈ જાય તો ચિંતા થઈ જતી હોય એટલું બધું આપણું ધ્યાન રાખનારો એ મોબાઈલ પરિવારનો સદસ્ય નથી આજના પરિવારની પાઠશાળાને ભાંગવાનું કોઈએ કામ કર્યું હોય તો એ મોબાઈલે કર્યું છે તમારાથી થઈ શકે તો એક નાનકડું એવો ઈલાજ બતાવીને હું મારી વાતનું સમાપન કરું આ નહીં થઈ શકે તો કદાચ ધીમે ધીમે મ્યુનિસિપલ કમિશનર અને સરકારે પણ આ ઇમ્પોઝ કરવું પડશે શરૂ થઈ ગયું છે તમે જેને ઘરે જાઓ બેસવા માટે જાઓ દાદા પાસે જાઓ દાદી પાસે જાઓ છોકરા પાસે જાઓ ધે આર એન્ગ્રોસ્ડ વિથ ધીસ મોબાઈલ એ તમારી સાથે વચ્ચે વચ્ચે વાત કરે છે સળંગ વાત નથી કરતા કારણ કે એનું સળંગ ધ્યાન પહેલાં મોબાઈલ ઉકી દીધેલું છે તને સમજો હું મોબાઈલનો મેક્ઝિમમ ઉપયોગ કરનારો માણસ છું મેક્ઝિમમ પણ બહુ જ મર્યાદા અને બહુ સીમાંકન સાથે ડીલિમિટેશન શબ્દ છે અંગ્રેજીમાં શબ્દ છે ડીલિમિટેશન સીમાંકન મર્યાદા નહીં આઈ હેવ અ ડીલિમિટેશન જેમ પેલી રેખા દોરવામાં આવી કે આ રેખાને ઓળંગવાની મનાય એવું જ્યારે કહેવામાં આવ્યું સીતાજીને એવી રેખા ઓળંગીને જો તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો તો બેસ્ટ કરવાનું શું નાની વાત તમે તમારા ઘરમાં આટલું કરી શકો ઘરનો દરવાજો ખુલે જ્યાં દરવાજો ખુલે ત્યાં એક ઊંચી મજાની આટલી ટ્રીપાઈ પડી હોય ટેબલ પડ્યું હોય ટીપોય પડી હોય અને ટીપોયની ઉપર એક નાનકડી મજાની સરસ મજાની ટોપલી પડી હોય શું કરવાનું હું મારા ઘરમાં આવ્યો બારણું ખોલ્યું એટલે મારે મોબાઈલ લઈ અને ટોપલીમાં મૂકી દેવાનું મારા પત્ની આવ્યા એટલે પોતાનો મોબાઈલ ટોપલીમાં મૂકી દેવાનો દીકરો આવ્યો ટોપલીમાં મૂકી દેવાનો બધાએ મોબાઈલને દરવાજા ઉપર મૂકીને ઘરમાં એન્ટ્રી મારવાની તમે કહો તો એમ કેમ ચાલે મારા મોબાઈલની રીંગ વાગે અને હું જ્યાં હું ત્યાંથી મારે એટલું ચાલીને અહીંયા આવવાનું મોબાઈલ ઉપર ત્યાં રહીને વાત કરવાની પાછો મોબાઈલ એમાં મૂકીને વ્યા જવાનું બસ આટલું એક શિસ્ત જો આપણે પાલન કરી લઈએ તો હું માનું છું કે મોબાઈલને ખબર પડે કે મારે આની જરૂર છે અત્યારે મોબાઈલે આપણને પકડ્યા છે એની બદલે આપણને જરૂર પડે ત્યારે આપણે મોબાઈલને પકડવાનો છે તમને એમ થાય કે આવું થઈ શકે તમે કરો તો થઈ શકે તમે ઈચ્છો કે નથી કરવું તો કાંઈ જ ન થઈ શકે મુંબઈની અંદર શરૂ થઈ ગયું છે સુરતમાં શરૂ થઈ ગયું છે સુરતમાં તમે જ્યારે આ પ્રકારના સમારંભમાં જાઓ ત્યારે આપણામાંથી ઘણાને ખબર છે કે કાર માટેના વેલેટ પાર્કિંગની વ્યવસ્થા હોય છે તમે કારમાંથી ઉતરો એટલે કાર કોઈ માણસ લઈ લે અને તમને કાર્ડ આપી દે તમે બહાર આવો ત્યારે કાર્ડ આપો તમારી કાર લઈ આવી આપે બોમ્બેની અંદર સુરતની અંદર મોબાઈલનું વેલેટ પાર્કિંગ શરૂ થઈ ગયું છે તમે જેવા સમારંભમાં દાખલ થાવ એટલે તમારો મોબાઈલ માગે પાછળ સ્ટીકર તમારા નંબરનું લગાવી દે અને મોબાઈલ લઈ લે કે આપ નીકળો ત્યારે પાછા આપશો તમે કહો કે એવું ન ચાલે તો કે તો આપ અંદર નહીં ઘરે જઈ શકો છો રિસેપ્શનમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને બહુ વ્યાપક રીતે લોકો એનો અમલ કરી રહ્યા છે હું એવું માનું છું કે વ્યસનથી આઘા સારાનો અર્થ એવો નહીં કે વ્યસનને ખિસ્સામાં રાખીએ અને પછી એને સાયલન્ટ મોડમાં રાખીએ વ્યસનથી આઘા સારા એનો અર્થ એવો કે વ્યસનને ઘરે મૂકીને આવીએ અને પછી રવિ સભામાં આવીને શાણી વાત સાંભળીએ પહેલાં જે કહેવું હતું તે મારે કહેવું હતું એ હતું અને છેલ્લે જે કહ્યું તે મેં સોશિયલ મેસેજ આપવો હતો તે આપ્યો છે તમારા ઘરે આવીને તમારો પહેલો કચરો તો કોઈ લઈ જશે સરકાર વ્યવસ્થા કરશે પણ આ સોશિયલ મીડિયા તમારા મસ્તિષ્કમાં જે કચરો નાખે છે એને લઈ જવાની કોઈ વ્યવસ્થા બહારના લોકો નહીં કરે અને એટલા માટે તમારા પરિવારને જો પાઠશાળામાંથી કાંઈક શીખવું હોય તો આ શીખવાની શરૂઆત કરીએ મને તમે શાંતિથી સાંભળ્યો ધીમે ધીમે કરતાં હોલમાં જેટલી જગ્યા હતી તે ભરાઈ રહી છે મને એ વાતનો બહુ આનંદ છે કે આટલી મોટી સંખ્યામાં રાજકોટની અંદર કોઈ એવું છે કે જે સાણી અને સારી વાતો સાંભળે છે હું અમેરિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રવિ સભાઓમાં જઈ આવ્યો છું ત્યાં પણ બારસો પંદરસો લોકો સામાન્ય રીતે હોય છે સુંદર મજાની સભા હોય છે પણ ત્યાં છૂટ્યા પછી એ લોકોને ભોજન મળતું હોય છે તમે તો ઘરે જઈને ભોજન કરવાના છો એટલે હું ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સત્સંગીઓ કરતા તમને પ્રણામ કરું છું અને વધુ સલામ કરું છું